નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એમાં પ્રકરણ 6 સમય વિશે આપણે ગયા પીરિયડમાં અભ્યાસ કર્યો હતો, બરાબર ને? ભાગ 1નો આજે ભાગ 2, જેમાં આપણે થોડી આ સમય પ્રકરણ વિશેની સમજૂતી લઈ લઈએ, જેથી કરીને આપણે પરીક્ષામાં પૂછાય તો આપણે વ્યવસ્થિત રીતે લખી શકીએ, બરાબર ને? તો આ છે પરીક્ષાલક્ષી વિશેષ તૈયારી. તો આપણે આ પીરિયડમાં પરીક્ષાલક્ષી થોડું 6ઠા પ્રકરણનું સમજવાનું છે, બરાબર ને? ચલો નિત્યક્રમ સમજો. વિદ્યાર્થી તરીકે એટલે તમે બધા વિદ્યાર્થી કહેવાઓ, બરાબર ને? તમે શાળાએ આવો છો ને એટલે તમે બધા શું કહેવાય? વિદ્યાર્થી. તો તમે સવારે શું કરો? તો સવારે ઉઠો, બ્રશ કરો, નાહો, માથું ઓળી સ્કૂલ ડ્રેસ પહેરી તૈયાર થઈ જાઓ, બરાબર ને? નાસ્તો કરો સવારમાં, પછી શાળાએ જાઓ, સ્કૂલમાં સ્કૂલ બસમાં બેસીને શાળામાં ભણવું, બરાબર ને? બપોરનું ભોજન જમવું, લંચ બોક્સમાંથી બધા જમતા હતા ને જ્યારે શાળાએ આવતા, ત્યારે નાસ્તાનો ડબ્બો લઈને આવતા હતા ને બધા, બરાબર? પછી શાળાએથી ફરત ફરો છો, બરાબર? પછી સાંજના સમયે મિત્રો સાથે રમવા જાઓ છો, પછી રમીને આવીને તમે તમારો અભ્યાસ એટલે કે લેસન તમે કરો છો, બરાબર? અને રાત્રે સુઈ જાઓ છો. આ તમારો નિત્યક્રમ થયો, બરાબર ને? હવે જુઓ, આ તમારો નિત્યક્રમ આડો અવળો અહીંયા આગળ ચિત્રો બતાવ્યા છે, એમાં આપણે ક્રમમાં ગોઠવીને નીચે તમને ખાના આપ્યા છે, એમાં તમારે પહેલો ક્રમ શું આવે, બીજો ક્રમ શું આવે એ શોધવાનું છે, અને એ પ્રમાણે તમારે ક્રમ આપવાના છે. સૌથી પહેલાં તમે શું કરો, એના પછી શું કઈ ક્રિયા આવે, એ પૂરી કર્યા પછી બીજી કઈ ક્રિયા આવે, એ રીતે તમારે ક્રમમાં લખવાનું છે. તો અહીંયા જુઓ, પહેલાં ખાય છે તો આપણે ખાઈ લઈએ, ના ખાઈ લઈએ, ઉઠીને તરત ખાઈ લઈએ, ના, પહેલાં તો શું કરીએ, સવારમાં ઉઠીએ, બરાબર ને? તો ઉઠવામાં 1 નંબર, ઉઠીને આપણે શું કરીએ, ખાઈ લઈએ, સ્કૂલે જતા રહીએ, તૈયાર થઈ જઈએ, ના, ઉઠીને આપણે શું કરીએ, બ્રશ કરીએ. તો બ્રશ કરવાને કયો નંબર આવશે? 2 નંબર. તો આપણે નીચે બોક્સમાં લખવાનું 2. બ્રશ કર્યા પછી આપણે શું થઈએ? તૈયાર થઈએ, બરાબર ને? માથું ઓળી સ્કૂલ ડ્રેસ પહેરી અને તૈયાર થઈએ, બરાબર? તો તૈયાર થવું એને આપશું આપણે નંબર 3. તૈયાર થયા પછી આપણે નાસ્તો કરીએ, બરાબર ને? શાળાએ જતાં પહેલાં નાસ્તો કરીને આવો છો ને તમે, હા, તો નાસ્તો કરવો એને નંબર આપીશું 4. પછી તમે શું કરો, શાળાનો ટાઈમ થાય છે એટલે તમે સ્કૂલ બસમાં બેસો છો શાળાએ જવા માટે, તો એને નંબર આપીએ 5, બરાબર ને? પછી શાળાએ તમે શું કરો છો, ભણો છો, બરાબર ને? શાળાએ જે ક્લાસમાં જઈને ભણવાનું શરૂ થાય ને તો એનો નંબર આવશે 6. પછી શાળાએથી છૂટો છો પરત સાંજના સમયે, તો તમે ગાડીમાં બેઠા છો અને ઘર તરફ જઈ રહ્યા છો તો એને નંબર આપીશું 7. અને પછી તમે શાળાએથી આવી થોડું રમી અને પછી નાસ્તો કરી અને લેસન કરો છો, હોમવર્ક કરો છો, બરાબર ને? એને નંબર આપીશું 8. તો આ થઈ તમારા વિદ્યાર્થી તરીકેની દૈનિક ક્રિયાઓ, અને એ પણ આડી અવળી છે, એમાં આપણે ક્રમમાં લખવાનું છે કે કયા ક્રમ પછી કયો ક્રમ આવે છે, બરાબર ને? તો આવું તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર ને? તો તમે ધ્યાનથી સમજી લેજો. નંબર 2, નિત્યક્રમ પ્રમાણે સવારે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં ખરું કરો. તો નિત્યક્રમ પ્રમાણે એટલે કે સવારમાં, સવારમાં શું હોય આપણે, એક તો ઉઠીએ, ઉઠીને શું કરીએ, બ્રશ કરીએ, બરાબર ને? તો બ્રશ કરીએ એમાં ખરું કરવાનું, કારણ કે સવારમાં ઉઠીને આપણે પહેલાં બ્રશ કરીએ, ઉઠીને સવારમાં ટીવી જોવા બેસી જઈએ, ના બેસી જઈએ, એટલે એ ખાનામાં કશું કરવાનું નહીં. પછી બ્રશ કરીને આપણે તૈયાર થઈને શું કરીએ છીએ, નાસ્તો જમીએ છીએ, બરાબર ને? તો એમાં ખરું આવશે, બરાબર? પછી ઉઠીને તરત તમે સૂઈ જાઓ, ન સૂઈ જાઓ, એટલે આ ક્રમ રાત્રિનો છે, સવારનો નથી સૂવાનો, બરાબર ને? તો એ ખાનામાં આપણે કશું કરવાનું નથી. આગળ, નિત્યક્રમ પ્રમાણે બપોરે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં ખરું કરો, બરાબર ને? તો કોઈ બપોરે નાય ન નાય, સવારમાં જ બધા નહીં લે ઉઠીને, બરાબર ને?
તો એ ખાના એ આ પ્રવૃત્તિ સવારની છે અને આપણે બપોરની પ્રવૃત્તિ જોવાની છે, તો એમાં આપણે કશું કરવાનું નહીં, બરાબર ને? પછી બપોરે તમે જો બાળકો અહીંયા રમે છે તો રમવું એ બપોરની પ્રવૃત્તિ ગણાય. તમે ફ્રી હોવ, શાળામાં રજા હોવ તો તમે રમો, બરાબર ને? તો એ પ્રવૃત્તિમાં આપણે ખરું કરીશું. પછી બપોરનું જમવાનું, બરાબર ને? તો એમાં પણ ખરું કરીશું. બપોરે કોઈ બ્રશ કરે ના, બ્રશ કરવું એ સવારની ક્રિયા છે, બરાબર ને? તો એ ખાનું આપણે ખાલી રાખીશું. તો બે પ્રવૃત્તિ, રમવું અને બપોરનું જમવું, એમાં આપણે ખરું કરીશું. નિત્યક્રમ પ્રમાણે સાંજે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં ખરું કરો. તો આપણે રાત્રે આ જો આ બાળક સપના જુએ છે સૂતા સૂતા, બરાબર ને? તો એ રાતની પ્રવૃત્તિ છે, આપણને સાંજની કીધી છે. સાંજ એટલે સંધ્યા ટાઈમ, બરાબર ને? તો શાળાએથી આવી નાસ્તો કરીને આપણે લેસન કરવા બેસીએ છીએ, બરાબર ને? તો એ પ્રવૃત્તિમાં આપણે ખરું કરીશું. સાંજે આપણે લેસન કરીએ છીએ. પછી આ રાત્રે સુવાની પ્રવૃત્તિ છે, બરાબર ને? તો આ રાતની પ્રવૃત્તિ થઈ, આ બાળક તૈયાર થાય છે, તો એ પ્રવૃત્તિ સવારની થઈ, તો સાંજની આ એક પ્રવૃત્તિ છે, બરાબર ને? આગળ નિત્યક્રમ પ્રમાણે રાત્રે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં ખરું કરો. તો રાત્રે આપણે શું કરીએ? તો શાળાએથી પરત આવીએ ના, નાહીએ પણ નહીં, રમીએ પણ નહીં, શાળાએ જઈએ પણ નહીં, ખાલી રાત્રે સૂતા હોય તો આપણને સપનું આવે, બરાબર ને? તો આ એક પ્રવૃત્તિ રાતની છે, તો આપણે એમાં ખરું કરીશું. આ પ્રવૃત્તિ દિવસ દરમિયાનની છે, આ સવારની છે, આ બપોરની છે, બરાબર ને? આપણને રાત્રે પ્રવૃત્તિ પૂછી છે, તો ખાલી આ એક જ બાળક સૂતું છે અને સપનામાં ઇનામ જીત્યો એવું એને સપનું જુએ છે, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. આગળ ચિત્ર જુઓ અને રોટલી બનાવવાની પ્રવૃત્તિ માટે ચોરસમાં ક્રમ લખો. આ પ્રવૃત્તિ આપણે આગળ પણ ચોપડીમાં જોઈ ગયા છીએ, ખરું ને? તો જુઓ, આપણે જોયું હતું તો આ બાળકને ડાયરેક્ટ રોટલી ખાતું અહીંયા બતાવે છે, પરંતુ રોટલી બનાવવા માટે પહેલાં ઘઉંને દળવા પડે. શું કરવું પડે? ઘંટુલામાં, અહીંયા ઘંટુલો છે, પરંતુ આપણે આ પહેલાંના સમયમાં જ્યારે ઘંટીઓ ન હતી ત્યારે આવા બે પથ્થરના પરડા ભેગા કરી અને અહીંયા લાકડું હોય જે પકડી અને આમાં ગોળ ગોળ ફેરવે એટલે અહીંયા આ બધો લોટ પડેલો દેખાય છે. તો દળવાની પ્રવૃત્તિ પહેલાંના જમાનામાં આ રીતે થતી હતી, ઘઉં દળવાની પ્રવૃત્તિ આ રીતે થતી હતી. અત્યારે ઘંટીની શોધ થવાથી આપણે ઘંટીમાં દળાવવા જઈએ છીએ, ખરું ને? તો અહીંયા પહેલાં રોટલી બનાવવા માટે પહેલાં ઘઉંને શું કરવું પડે? દળવા પડે. શું કરવું પડે? દળવા પડે ઘઉં. તો એને એક નંબર, ઘઉં દળવાથી લોટ મળે, બરાબર ને? પછી આ લોટ આપણે શેમાં કાઢવો પડે? જેમાં બાંધવાનો છે એવા વાસણમાં, ડબ્બામાંથી લોટ કાઢવો પડે. તો એને આપીશું પ્રવૃત્તિ નંબર બે. લોટ કાઢ્યા પછી એમાં પાણી નાખી અને લોટને ભેગો કરવો પડે, તો એના માટેની પ્રવૃત્તિ છે એ નંબરને. એને પ્રવૃત્તિને આપણે નંબર આપીશું ત્રણ. પછી આ લોટ બધો ભેગો કરી અને એક મસ્ત મોટો લુઓ બને, બરાબર ને? લોટ બંધાય તો આ લોટ બાંધે છે, બરાબર ને? તો એને પ્રવૃત્તિ નંબર આપીશું ચાર. લોટ બાંધ્યા પછી એને રોટલીને વણવી પડે ગોળ ગોળ. પછી એને નંબર આપીશું પાંચ. આ રોટલી વણ્યા પછી એને ગેસ કે ચૂલા ઉપર શેકવી પડે, બરાબર ને? સગડી ઉપર. તો એ પ્રવૃત્તિ આપણને અહીંયા નથી બતાવી, જ્યારે ચોપડીમાં બતાવેલી હતી. પછી એ શેકાઈ જાય ત્યારે એ ખાવાના ઉપયોગમાં આવે છે, તો એને ખાવાનો ઉપયોગ છેલ્લો છે, બરાબર ને? રોટલી બનાવવા માટે આ બધી પ્રવૃત્તિમાંથી પસાર થઈએ ત્યારે આપણે રોટલી ખાઈ શકીએ છીએ, બરાબર ને? એવી જ રીતે આગળ ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિ માટે ચોરસમાં ક્રમ લખો. તો અહીંયા આ બાળક શર્ટ પહેરીને ઊભો છે, બરાબર ને? તો આ શર્ટ બનાવવાની પ્રવૃત્તિની સમજ છે. તો શર્ટ આપણે ડાયરેક્ટ મળે? હા, બજારમાં તો મળી રહે, પરંતુ બજારમાં જે લોકો શર્ટ વેચે છે એ ડાયરેક્ટ શર્ટ ન બને, એને કાપડ હોય, એને અહીંયા આગળ જુઓ આ માપ લે છે,
જે પણ વ્યક્તિનું શર્ટ સીવવાનું હોય એનું પહેલાં શું લેવું પડે, માપ, કોઈ ઊંચી હોય, કોઈ નીચી હોય, કોઈ પતલી હોય, કોઈ જાડી હોય, બરાબર ને? દરેક વ્યક્તિ સરખી તો હોય નહીં, બરાબર ને? તો એના માટે કાપડમાં માપ લેવું પડે કે કોને કેટલી સાઈઝનું શર્ટ જોઈશે, તો અહીંયા માપ લે છે, તો એને આપીશું નંબર એક. પછી એને માપ લઈ અને એનું કટિંગ થાય, એ કાપડનું શું થાય? કટિંગ થાય, તો એને નંબર આપીશું બે. એને કયો નંબર આપીશું? બે. ત્યારબાદ એ જે કટિંગ કરેલા ભાગો છે એને વ્યવસ્થિત ભેગા કરે, બરાબર ને? જો અહીંયા સીવે છે, સીવીને ભેગા કરે છે, તો એને નંબર આપીશું ત્રણ, બરાબર? હવે આ કાપડ ભેગા કરી અને શર્ટ સીવાઈ ગયો. શર્ટ સીવાઈ ગયા પછી એને ફિટ કરવા માટે બટન લગાવેલા હોય છે. તમે શાળાએ જે શર્ટ પહેરીને આવો છો ને, એમાં બટન આવે છે, બરાબર ને? તો એને બટન લગાવવા પડે. ખુલ્લો શર્ટ પહેરીને આપણે ક્યાંય જઈ શકીએ નહીં, બરાબર ને? તો બટન લગાવવાની પ્રવૃત્તિને નંબર આપીશું ચાર. બટન લગાવ્યા પછી પહેરવા માટે તૈયાર છે શર્ટ, બરાબર ને? તો એને પ્રવૃત્તિનો છેલ્લો ક્રમ છે, બરાબર ને? એ આપણા ઉપયોગમાં આવી ગયો છે શર્ટ, બરાબર? પહેરવાના આપણે એ જ આશયથી આપણે આ પ્રવૃત્તિ કરી હતી ને કે આપણે શર્ટ પહેરી શકીએ. તો કાપડને લાવવું, કાપડમાં માપ લેવું, કટિંગ કરવું, સીવવું, બટન લગાવવા, ત્યારબાદ એ શર્ટ પહેરવા માટે તૈયાર. તો એને ક્રમ આપીશું પાંચ, છેલ્લો ક્રમ, બરાબર ને? જુઓ અહીંયા પણ રોટલી બનાવવાની પ્રવૃત્તિના ક્રમ છે, બરાબર ને? તો અહીંયા પહેલાં શું કરે છે? રોટલી માટે લોટ તૈયાર કરે છે, બાંધે છે, તો એને આપીશું નંબર એક. ત્યારબાદ રોટલી વણવી, તો એને નંબર આપીશું બે, બરાબર ને? ત્યારબાદ રોટલીને ગેસ ઉપર શેકવી, એને નંબર આપીશું ત્રણ, બરાબર ને? પછી રોટલીને થાળીમાં મૂકવી, એને નંબર આપીશું ચાર, અને એ રોટલી ખાવી, એને નંબર આપીશું પાંચ. તો આ રીતે તમારે પ્રવૃત્તિના નંબરો ક્રમશ આપવાના છે. આ તમારી પરીક્ષામાં પૂછાય છે. આગળ ચિત્ર જુઓ અને પિતાજીની દિનચર્યા માટે ક્રમમાં ચોરસમાં ક્રમ લખો, બરાબર ને? જેમ વિદ્યાર્થીનો ક્રમ શીખ્યા ને આપણે, એમ પિતાજી પણ એમનો અલગ ક્રમ હોય. આપણે જેમ શાળાએ જવું એમ એમને ઓફિસે જવું, બરાબર ને? કમાવા માટે જાય છે ને, તો એ ક્રમ કહેવાય, બરાબર ને? તો સવારમાં પપ્પા ઉઠે, પહેલાં તો શું કરે છે? ઉઠે છે, બરાબર ને? પછી સવારમાં ઉઠી અને ચાલવા જાય, તો અહીંયા ચાલવા જવું એને ક્રમ એક. પછી આવીને ચા નાસ્તો કરે, એને ક્રમ આપીશું બે. કયો ક્રમ આપીશું? બે, બરાબર ને? ચા પીવે છે, પછી અહીંયા આગળ નાસ્તો કરે છે, એને નંબર આપીશું ત્રણ, બરાબર? ત્યારબાદ ઓફિસે જાય છે. ક્યાં જાય છે? ઓફિસે. તો એને નંબર આપીશું ચાર. ઓફિસેથી આવ્યા પછી બાળકોને લેસન કરાવે છે, હોમવર્ક કરાવે છે, એને નંબર આપીશું પાંચ. તમારા પપ્પા, તમે જ્યારે સાંજના સમયે ઓફિસેથી પપ્પા આવે ત્યારે તમને કહેતા હશે કે ચલો હું તમને લેસન કરાવું, તો અહીંયા પણ એમના બાળકોને લેસન કરાવે છે. લેસન કરાવી અને પછી રાતના સમયે ટીવી જોવે છે, તો એને ક્રમ આપીશું છ, બરાબર? અને પછી રાત્રે સૂઈ જવું, બરાબર ને? આને ક્રમ આપીશું સાત. તો આ છે તમારા પપ્પાની દિનચર્યા, બરાબર ને? તો આ રીતે તમારા પપ્પા સવારથી ઉઠી અને સાંજ સુધી આ રીતની પ્રવૃત્તિ કરતા હશે, બરાબર ને? ચલો આગળ નવ નંબર ચિત્રનું અવલોકન કરી ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરું તથા ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટું કરો. જુઓ અહીંયા આગળ બે નિશાની કરવાની છે. સૂચના વ્યવસ્થિત વાંચવાની, પરીક્ષામાં તમે લોકો ભૂલ કરો છો. એક જ સૂચનામાં ખાલી ખરું પહેલાં વાંચી લીધું, એટલે પછી જે ખોટું કરવાનું છે વધુ સમય લેતી પ્રવૃત્તિ એ તમે ભૂલી જાઓ છો, બરાબર ને? તો સૂચના વ્યવસ્થિત વાંચવાની,
કે ચિત્રનું અવલોકન કરી ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરું અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટું કરો. વધુ સમય તો કોઈ પણ ક્રિયા કરવા માટે વધુ સમય લે તો એનામાં આપણે ખરું કરવાનું છે, અને ઓછો સમય લે તો એનામાં આપણે ખોટું કરવાનું છે. તો અહીંયા આગળ નળની નીચે ડબલું મૂક્યું છે, ટમ્બલર કહીએ છીએ એ મૂક્યું છે અને ડોલ મૂકી છે. તો ટમ્બલર ભરાતા ઓછો સમય લાગે, કારણ કે ડોલ કરતાં ટમ્બલર નાનું હોય છે, બરાબર ને? તો ઓછા સમય માટે કઈ નિશાની કરવાની છે? ખોટાની. તો અહીંયા આપણે ચોરસમાં ખોટાની નિશાની કરીશું, જ્યારે ટમ્બલર કરતાં ડોલને ભરાતા વધુ સમય લાગે છે. તો વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે કઈ નિશાની છે? ખરાની. તો એના ડોલ ભરાય છે એની સામે ચોરસમાં આપણે ખરાની નિશાની કરીશું, કારણ કે ડોલને ભરાતા ટમ્બલર કરતાં વધુ સમય લાગે છે, બરાબર ને? જુઓ અહીંયા આગળ 1 થી 10 બોલે છે બાળક, અને અહીંયા આગળ દોરી બાંધે છે. તો 1 થી 10 તો આપણે ફટાફટ બોલી જઈએ તો એમાં ઓછો સમય લાગે છે. તો ઓછા સમય માટે શું કરવાનું છે? ચોકડી. તો આપણે અહીંયા આગળ ચોકડી કરી, અને અહીંયા બાળક બૂટની દોરી સરખી કરશે, વ્યવસ્થિત ખેંચશે, ત્યારબાદ તેને ગાંઠ વાળશે, એટલે બૂટ પહેરતા થોડો વધુ સમય લાગે. બૂટ પહેરવાની પ્રવૃત્તિમાં થોડો વધુ સમય લાગે, અને વધુ સમય માટે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની. કઈ નિશાની કરવાની છે? ખરાની. આગળ જુઓ, અહીંયા બાળક ટાઈ પહેરે છે અને હાથ ધોવે છે, બરાબર ને? તો હાથ ધોતા વાર ન લાગે, ઓછો સમય લાગે, બરાબર ને? તો ઓછો સમય લેતી પ્રવૃત્તિમાં આપણે શું કરીશું? ખોટું. અને વધુ સમય બાળકની ટાઈ પહેરતા સમય વધુ થાય, એટલે એ પ્રવૃત્તિ ઉપર આપણે કરીશું ખરું, બરાબર ને? હવે જુઓ અહીંયા આગળ પાણી છે, પાણીની અંદર આ હોડી જાય છે અને આ બાળક તરતું જાય છે, સ્વિમિંગ કરતું જાય છે, બરાબર ને? તો હોડીમાં જે જાય છે એ બાળકો ઓછા સમયમાં કિનારે પહોંચી શકશે, બરાબર ને? તો ઓછો સમય છે હોડીમાં બેસવું, કે બેસતા બેસીને કિનારે પહોંચતા કેટલો સમય લાગે? ઓછો. તો એમાં આપણે ખોટાની નિશાની કરશું. જ્યારે આ બાળક સ્વિમિંગ કરતો એટલે કે તરતો જાય છે, તો એને કિનારે પહોંચતા વધુ સમય લાગશે. તો વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે આપણે ખરાની નિશાની કરવાની છે. તો એની સામે આપણે કઈ નિશાની કરીશું? ખરાની. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આગળના પાના ઉપર. હવે જુઓ, આ આપણે ચોપડીમાં શીખી ગયા કે બાળક ચાલતો રમવા જાય છે અને આ બાળક સાયકલ લઈને જાય છે. તો ચાલવાની પ્રવૃત્તિમાં વધુ સમય લાગે છે, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. અને સાયકલ લઈને બાળક ઝડપથી પહોંચી જાય છે જે સ્થળે જવું હોય એ સ્થળે, તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર ને? કારણ કે એમાં ઓછો સમય લાગે છે, અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે આપણે ખોટાની નિશાની કરવાની છે સૂચના પ્રમાણે. આગળ આ બાળક હેપી બર્થડે બોલે છે, અને અહીંયા આગળ આ બાળક લખે છે. તો બોલવામાં તો ફટાફટ બોલી જાય, એટલે બોલવાની પ્રવૃત્તિમાં ઓછો સમય લાગે, અને ઓછા સમય માટે આપણે ખોટાની નિશાની કરીશું. જ્યારે આ બાળક અહીંયા આગળ લખે છે, પેન લે, નોટ લે, એમાં લખે, તો એ પ્રવૃત્તિમાં થોડો વધુ સમય લાગે, તો એ વધુ સમય માટે આપણે કઈ નિશાની કરવાની છે? ખરાની, બરાબર? ચલો અહીંયા આ બેબી જમવા બેઠી છે અને અહીંયા બાળક પાણી પીવે છે. તો પાણી પીવા કરતાં જમવામાં વધુ સમય લાગે છે, કારણ કે જમવાનું ચાવીને જમવાનું હોય, બરાબર ને? એટલે થોડો વધુ સમય લાગે પાણી પીવા કરતાં. તો વધુ માટે આપણે ખરાની નિશાની કરવાની છે, અને ઓછા માટે ખોટાની નિશાની, બરાબર ને? આગળ જુઓ, અહીંયા આગળ મુસાફરી બસથી થાય છે, અને અહીંયા આગળ પ્લેનથી, વિમાનથી, બરાબર ને? તો વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે, તો એમાં ઓછો સમય લાગે, તો ઓછા સમય માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. અને બસમાં વધુ સમય લાગે કોઈ પણ સ્થળે પહોંચવું હોય, તો વધુ માટે આપણે ખરાની નિશાની કરવાની છે. બસમાંથી ક્યાંય પહોંચવું હોય તો વધુ સમય બસ લે છે,
પરંતુ આપણે વિમાનમાં બેસી તો અમુક કલાક બે કલાકમાં આપણે જે સ્થળે જવું હોય તે સ્થળે ઝડપથી પહોંચી શકીએ છીએ. ત્યારબાદ જુઓ, અહીંયા આગળ બાળક સાયકલ લઈને ફરે છે અને અહીંયા આગળ બાળક સ્કૂટર ઉપર ફરે છે, બરાબર ને? તો સાયકલ ઉપર તમને વધારે સમય લાગે, બરાબર ને? તો વધારે સમય લેતી પ્રવૃત્તિ માટે આપણે ખરું કરવાનું છે, અને સ્કૂટર ઉપર ઓછો સમય લાગે તો ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ? હા, તો આ રીતે તમારી પરીક્ષામાં ચિત્રો સાથે પૂછાય છે. સૂચના વ્યવસ્થિત વાંચવાની, સમજવાની, ત્યારબાદ આપણે ખરું કે ખોટાની નિશાની કરવાની છે. છે સહેલું, પણ જો તમે સૂચના વાંચવામાં ઉતાવળ કરશો, ભૂલ કરશો, તો તમારે ખોટું પડવાની સંભાવના રહેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર પહેલાં સૂચના વાંચે, સમજે, ત્યારબાદ જ ખરા ખોટાની નિશાની કરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રકરણ 6 સમય પૂરું થાય છે. તમને સમજૂતી આપી દીધી છે, કારણ કે આ સમજૂતી તમારે સમજવા માટે છે. આપણે લખી શકીએ નહીં એટલે આનું આપણે આજે લેસન આપતા નથી, બરાબર ને? આગળના પીરિયડમાં થોડું લેસન આપ્યું હતું, એ દરેક વિદ્યાર્થી મિત્રએ કરી નાખ્યું હશે, બરાબર ને? તો અહીંયા આપણો પ્રકરણ 6 સમયનો આપણે અભ્યાસ પૂરો થાય છે, બરાબર ને? ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.